નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ ગુજરાતી જ્ઞાન સેતુ બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ ની અંદર કદમ એક વિશે શીખવાના છીએ જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી અમારા આગળના વિડીયો પણ તમને મળતા રહે તો ચાલો શરૂ કરીએ ધોરણ પાંચ કદમ એક કદમ એકની અંદર પ્રથમ પ્રશ્ન આપણને આપ્યો છે કે ગુજરાતી ધોરણ ચિત્ર જોઈ અને નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે લખો અને ખોટા વાક્ય જો હોય તો તે સુધારી અને આપણે ફરીથી લખવાના છે જો બાળ મિત્રો તમારી પાસે ધોરણ ચાર નું પાઠ્યપુસ્તક હોય તો તેના આધારે તમારે ચિત્ર જોતું જવાનું અને સાથે સાથે જવાબો લખતા જવાના જો તમારી પાસે પાઠ્યપુસ્તક ન હોય તો અમે તમને અહીં જવાબ આપ્યા છે તે પણ તમે લખી શકો છો તો પહેલું વાક્ય છે વિદ્યાર્થીઓ એકાગ્રતાથી પ્રભુની પ્રાર્થના કરી રહ્યા છે તો ચિત્રમાં આપણને જોવા મળે છે કે વિદ્યાર્થીઓ પ્રાર્થના કરે છે એટલે આ વાક્ય ખરું છે બીજું વાક્ય ગુરુજી પ્રાર્થના કરાવી રહ્યા છે હવે ચિત્રમાં આપણે જોશું તો આપણને ખ્યાલ આવશે કે ગુરુજી પ્રાર્થના કરાવતા નથી એટલે આ વાક્ય ખોટું છે તો સાચું વાક્ય ક્યુ છે તો પ્રાર્થના વિદ્યાર્થીની કરાવે છે ત્રીજું વાક્ય છે આ ચિત્ર વર્ગખંડનું છે તો આપણને ચિત્રમાં જોતા ખ્યાલ આવે છે કે ચિત્ર છે વર્ગખંડનું નથી એટલે આ વાક્ય છે ખોટું છે પણ આ ચિત્ર શેનું છે તો કે મેદાનનું છે ચોથું વાક્ય વિદ્યાર્થીઓની પ્રભુ ભક્તિ જોઈ ગુરુજી આશ્ચર્યચકિત થઈ ગયા છે તો આ વિધાન છે ખરું છે છે આગળનું પાંચમું વિધાન જોઈએ બાળકો પોશાક પહેર્યો તો ખોટું જુઓ બાળકોએ ગણવેશ પહેર્યો છે છઠ્ઠું વાક્ય શાળાની ઓફિસ અને વર્ગખંડોના દરવાજા બંધ છે તો જુઓ ચિત્રમાં આપણને દેખાય છે ઓફિસ અને વર્ગખંડોના દરવાજા ખુલ્લા છે એટલે આ વાક્ય ખોટું છે સાચું વાક્ય છે શાળાની ઓફિસ અને વર્ગખંડના દરવાજા ખુલ્લા છે તો આ વાક્ય સાચું છે આઠમું વાક્ય શાળાનું વાતાવરણ ઘોંઘાટ ભર્યું જણાય છે તો આ વાક્ય ખોટું છે કેમ કે બધા શાંતિથી પ્રાર્થના કરે છે તો વાતાવરણ ઘોંઘાટ ભર્યું હોય નહીં તો સાચું વાક્ય આવું બને કે શાળાનું વાતાવરણ શાંત જણાય છે નવમું વાક્ય શાળાના વિદ્યાર્થીઓ તોફાન મસ્તી કરે છે તો આ વાક્ય પણ ખોટું છે કેમ કે વિદ્યાર્થીઓ તો પ્રાર્થના કરે છે એટલે સાચું વાક્ય આવું બનશે કે શાળાના વિદ્યાર્થીઓ પ્રાર્થના કરે છે આવી રીતે તમારે મુખ પૃષ્ઠ જોઈ અને વાક્ય લખવાના હતા હવે આગળનો પ્રશ્ન જોઈએ નાવડી ચાલી વાર્તા ચિત્રના આધારે નીચેના શબ્દ કોષ્ટક માંથી પશુ પંખીઓના નામ શોધો અને તેમના વિશે એક એક વાક્ય લખો તો ચાલો આપણે નામ નામ શોધીએ તો જુઓ છે ભમરો તો તેનું વાક્ય આવી રીતે બનાવાય કે ભમરો ફૂલ પર બેસે છે બીજું વાક્ય બીજું પશુ પંખી આપણને મળે છે દેડકો તો વાક્ય બનાવીએ ચોમાસામાં દેડકાઓ વધુ જોવા મળે છે ત્રીજું છે કીડી તો તેના ઉપરથી આપણે વાક્ય બનાવીએ કીડી દર રહે છે ચોથું છે ઉંદર તેનું વાક્ય બનાવીએ ઉંદર ચૂ બોલે છે પાંચમું છે પીલું પીલું એટલે મરઘીનું બચ્ચું તો પીલું નું વાક્ય બનાવીએ કે પીલું પાંદડું લઈને આવ્યું છે વાક્ય પણ લખવાનું છે ચાલો હવે જોઈએ પ્રશ્ન ત્રણ નાવડી ચાલી એકમમાંથી તમને ગમતા પાંચ વાક્યો લખો બાળમિત્રો પાઠ્યપુસ્તકની મદદ લઈ અને તેમાંથી તમને જે પાંચ વાક્યો ગમે તે તમારે લખવાના છે હું અહીં તમને એક વાક્ય લખીને આપું છું બાકીના પીલું ઉંદર કીડી અને ભમરો ફરવા નીકળ્યા તો બાકીની જે જગ્યા આપેલી છે તે જગ્યાની અંદર તમારે વાક્યો લખવાના છે પાઠ્યપુસ્તકની ની મદદથી હવે જોઈએ પ્રશ્ન ચાર પાઠ્યપુસ્તક ના એકમ નાવડી ચાલી ના ચિત્ર જોઈ પ્રશ્નોના ઉત્તર લખો ચાલો ચિત્ર વાર્તા તમે જોઈ જ છે તેના વિશે તમે જાણો છો તો હવે આપણે તેના પ્રશ્નોના જવાબ જોઈએ પેલો પ્રશ્ન છે દેડકાએ પાણીમાંથી માથું કેમ બહાર કાઢ્યું હશે તો તેનો જવાબ છે દેડકો એ જોવા માટે માથું બહાર કાઢે છે કે દેડકો તો પાણીમાં કૂદી ગયો હતો પણ તેના કોઈ મિત્રો તરતા આવડતું નહોતું એટલે એ કોઈ કૂદ્યા નહોતા એટલે દેડકો જોવા માંગતો હતો કે તેના મિત્રો પાછળ આવે છે કે કેમ તે જોવા માટે દેડકાએ પાણીમાંથી માથું બહાર કાઢ્યું હશે બીજો પ્રશ્ન જોઈએ ઉંદર કીડી દેડકો અને ભમરામાંથી કોને કોને તરતા આવડતું હતું તો આ બધામાંથી માત્ર દેડકાને એકને જ તરતા આવડતું હતું તમારે આખા વાક્યની અંદર જવાબ લખી દેવાનો ત્રીજો પ્રશ્ન પીલું ઉંદર કીડી અને ભમરાને શા માટે ખરાબ લાગ્યું તો પેલું ઉંદર કીડી અને ભમરાને એટલા માટે ખરાબ લાગ્યું કે તેમનો મિત્ર છે દેડકો તે તેમને છોડી અને એકલો પાણીમાં કૂદી ગયો કારણ કે આ ચારેયને તો તરતા આવડતું ન હતું દેડકાને તરતા આવડતું હતું એટલે તે એકલો કૂદી ગયો અને તેટલા માટે જ આ બધા મિત્રોને ખરાબ લાગે છે ચોથો પ્રશ્ન જોઈએ ઉંદરે નાવડી બનાવવા નારિયેળની કાચલી પણ કેમ પસંદગી ઉતારી કારણ કે નાળિયેરની કાચલી છે તે પાણીની અંદર તરે એટલા માટે ઉંદરે નાળિયેરની કાચલીની પસંદગી કરી પાંચમો પ્રશ્ન પીલું પાંદડાના બદલે બીજું શું લાવી શક્યું હોત અને કેમ તો તેમાં ઘણું બધું બીજું લાવી શકાય દાખલા તરીકે પીલું પાંદડાના બદલે કપડું અથવા તો કાગળ લાવી શક્યું હોત અને તેનો સઠ બનાવી અને પોતાની નાવડી છે ચલાવી શકત એટલે અન્ય ઘણી બધી વસ્તુઓ પણ લઈ શકાય તમને જે યાદ આવે તે વસ્તુઓના નામ પણ તમે અહીં લખી શકો છો ચાલો પ્રશ્ન પાંચ જોઈએ પ્રશ્ન પાંચની અંદર તમારા ઘરની બારીમાંથી બહાર દેખાતા દ્રશ્યનું પાંચ વાક્યમાં વર્ણન કરો હવે બાળ મિત્રો દરેક ઘરની બારીમાંથી અલગ અલગ દ્રશ્ય છે તે દેખાતું હોય છે હું અહીં તમને માત્ર વર્ણન કરું છું લખતો નથી કેમકે બધાને અલગ અલગ દ્રશ્ય દેખાય છે તો તેને જેને જે દેખાતું હોય તે તમારે લખવાનું છે દાખલા તરીકે હું અહીંથી બારી ખોલું તો મને અમારી શાળાની સામે આવેલો ચબૂતરો દેખાય છે તો મેં એમાં લખ્યું છે કે વિવિધ પ્રકારના પક્ષીઓ ચબૂતરામાં ચણ ચણે છે અન્ય વાક્યો છે તે તમે આવી રીતે તમારી બારીમાંથી તમને જે દેખાતું હોય તેનું વર્ણન કરી અને ચાર કે પાંચ વાક્ય લખી શકો છો ચાલો આગળ વધીએ પ્રશ્ન છ નાવડી ચાલી ચિત્ર વાર્તાના આધારે પાત્ર ઓળખો અને લખો તો જુઓ પેલું વાક્ય છે તે પાણીમાં કૂદી પડ્યું તો અહીં બહાર પાણીમાંથી બહાર કૂદ્યું એવું એક પણ પાત્ર આપણને વાર્તામાં મળતું નથી પણ એવું પાત્ર આપણને મળે છે કે જે પાણીમાં કૂદી પડ્યું હોય અને એક પાત્ર કયું હતું

નદીમાં કૂદી ગયો એટલા માટે તે સ્વાર્થી ગણાય ચાલો સાતમી પ્રવૃત્તિ જોઈએ સાતમી પ્રવૃત્તિની અંદર પાણીમાં રહેતા પાંચ પ્રાણીઓના નામ લખો અને તેને શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો આપણે પાણીમાં રહેતા હોય તેવા પાંચ પ્રાણીઓના નામ લખીએ તો પેલું છે મગર બીજું દેડકો ત્રીજું કાચબો ચોથું માછલી અને પાંચમું કરચલો આ સિવાય પણ જો તમે જાણતા હોય અને પાણીમાં રહેતા હોય તેવા પ્રાણીઓના નામ છે તમે લખી શકો છો હવે આપણે તેને શબ્દકોષના ક્રમની અંદર ગોઠવીએ તો શબ્દકોષના ક્રમની અંદર ગોઠવતા સૌ પ્રથમ આવશે કરચલો ત્યાર પછી આવશે કાચબો ત્યાર પછી આવશે દેડકો તેના પછી આવશે મગર અને છેલ્લે આવશે માછલી આવી રીતે આપણે તેને શબ્દકોષના ક્રમની અંદર ગોઠવી શકીએ ચાલો બાળ મિત્રો કદમ એક છે અહીં પૂરું થાય છે કદમ બે ના વિડીયો મેળવવા માટે અથવા તો આગળના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર